બનાસ ડેરીની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સહકારી રાજકારણ ગરમી પકડી રહ્યું છે. ગઈકાલે માવજીભાઈ દેસાઈએ બનાસ ડેરીના અત્યાર સુધીના શ્રેષ્ઠ શાસક માનવામાં આવતા શંકરભાઈ ચૌધરી સામે સંગીન આક્ષેપો કર્યા છે. ત્યારે માવજીભાઈ દેસાઈએ આગામી સમયમાં યોજાનારી બનાસ ડેરીની ચૂંટણી રદ કરવા માટે કરેલી અપીલને હાઈકોર્ટે આ અપીલને અકાળ અરજી માનીને ફગાવી દીધી છે, જે માવજીભાઈની મોટી હાર માની શકાય. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી મોકૂફ રહેતા ચેરમેન માવજીભાઈ દેસાઈએ દોષનો ટોપલો બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને ડીસા ધારાસભ્ય શશિકાંત પંડ્યા પર નાખ્યો હતો. પરંતુ ખુદ માવજીભાઈ દેસાઈએ બનાસ ડેરીની ચૂંટણી રદ કરવા હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જોકે માવજીભાઈ દેસાઈએ દાખલ કરેલી સીટ પિટિશનને હાઈકોર્ટે ફગાવી દેતા હવે બનાસ ડેરીની ચૂંટણી સમયસર યોજાશે. બનાસ ડેરીના વાઇસ ચેરમેનના પદ પર માવજીભાઈ દેસાઈ હોવા છતાં ભાજપ સરકારની વિરુદ્ધમાં જઈને ગત 4 સપ્ટેમ્બરમાં ચૂંટણી મોકૂફ રાખવા હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી. જોકે 11 સપ્ટેમ્બરે હાઈકોર્ટે સરકારની તરફેણમાં ચુકાદો આપી માવજીભાઈ દેસાઈની પિટિશનને હાઈકોર્ટે ફગાવી દીધી હતી, જેથી એશિયાની નંબર 1 બનાસ ડેરીની ચૂંટણી સમયસર યોજાશે. મહત્વની વાત એ છે કે શંકરભાઈ ચૌધરી સાથે રાજકીય કારકિર્દીમાં આસમાની બુલંદી પર પહોંચનાર માવજીભાઈ દેસાઈને સહકારી માળખામાં ખોટા સલાહકારના હાથ પકડતા તેમની રાજકીય કારકિર્દી દાવ પર લાગી ગઈ છે.